આશરે 69 જેટલા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ગામ્બિયા કરીને એક દેશમાં, અને આ દરેક બાળકના મૃત્યુનું કારણ એક જ છે, એ લોકોએ એક એવી દવા પી લીધી જેનાથી એમની તબિયત ખરાબ થઈ ગઈ। તો આપણે એ દવાની વાત કેમ કરી રહ્યા છે અને આ દવાનું ભારત જોડેનું શું કનેક્શન છે એ તમે જાણવા માંગતા હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર। છેલ્લા 20 દિવસમાં વેસ્ટ આફ્રિકામાં આવેલો એક દેશ જેનું નામ છે ગામ્બિયા, એમાં એક નવી પ્રકારનો તોફાન જોવામાં આવ્યો છે। આ કોઈ નેચરલ કેલામિટી નથી, એટલે ના પૂર આવ્યું છે, ના સહારા રણના લીધે કોઈ મોટું સેન્ડસ્ટોર્મ આવ્યું છે। ત્યાં છેલ્લા 20 દિવસમાં આશરે 69 જેટલા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એવા ન્યૂઝ રિપોર્ટ સામે આવ્યા છે। હવે આ જીવ ગુમાવતા પહેલાં એ બાળકોએ કેવા સિમ્ટમ્સ જોયા ને એ પણ હું તમને કહેવા માગું છું। પેટમાં દુખાવો થવો, ઝાડા ઉલટી થવા, માથું દુખવું કે પછી યુરિન પાસ ના કરી શકવું અને કિડની ખરાબ થઈ જવાને કારણે આ બધા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। અને WHOની એક રિપોર્ટ પ્રમાણે જેટલા બાળકોએ જીવ ગુમાવ્યા છે ને એ બાળકોએ આ સ્ક્રીન ઉપર દેખાય છે એ ચારમાંથી કોઈ પણ એક દવા પીધી હતી। કોઈ પણ માતા પિતા પોતાના બાળકોને દવાઓ આપે છે એમના સિમ્ટમ્સ સાજા કરવા માટે, પણ ક્યારે પણ એ વિચારતા નથી કે આ દવાને કારણે એમના બાળકોનો જીવ જઈ શકે છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ ચારે ચાર દવાના નામ એટલે આપ્યા છે કારણ કે ગામ્બિયામાં WHOએ જેટલી બી દવાઓ ટેસ્ટ કરીને એમાં આ ચાર દવાઓમાંથી અનએક્સેપ્ટેબલ અમાઉન્ટ્સ, એટલે આપણે એક્સેપ્ટ ના કરી શકીએ એટલા અમાઉન્ટ બે કેમિકલના મળ્યા છે, ડાયથલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ। આ બંને પદાર્થ જો આપણા શરીરમાં જાય ને તો એ આપણા માટે બહુ જ રિસ્કી છે અને માણસોમાં આ ફેટલ એટલે જીવલેણ પણ સાબિત થઈ શકે છે એવું WHO આપણને જણાવે છે। WHOની આ રિપોર્ટ આપણે જોઈએ ને તો આમાં ચારે ચાર દવાઓમાં આપણને એક વસ્તુ કોમન દેખાય છે। આ ચારે ચાર દવાઓ બની હતી ભારતમાં હરિયાણામાં આવેલી મેડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડમાં। કંપનીની વેબસાઇટમાં આપણે જોઈએ તો ખબર પડે છે આ કંપની 30 વર્ષ જૂની છે। તો ભારતમાં આ દવા બની રહી છે તો શું આપણે ચિંતા કરવાની જરૂર છે ખરી? તો એનો જવાબ આપણને આપ્યો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે એમની નોટિફિકેશન જે 6 ઓક્ટોબર 2022ના દિવસે આવી હતી। એમાં એવું કીધું છે કે જેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાણ કરી આપણા દેશમાં કે આ કંપનીની ચારે ચાર દવાઓમાં ડાયથલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ આ બંને કેમિકલ્સ મળ્યા છે, ત્યારે મિનિસ્ટ્રી ઓફ હેલ્થે તરત જ સેમ્પલ્સ કલેક્ટ કરી દીધા હતા, આ કંપનીમાંથી સેમ્પલ ટેસ્ટિંગમાં ગયા છે અને એવું આપણને જાણ કરી છે કે આ કંપનીની આ ચારે ચાર દવાઓમાં એક્સપોર્ટ ઓનલી લાઇસન્સ હતો, એટલે ભારતમાં વેચાતી નથી, એટલીસ્ટ ઓફિશિયલી તો નથી જ વેચાતી, અને એક્સપોર્ટ પણ ફક્ત ગામ્બિયામાં થતી હતી, બીજા કોઈ દેશમાં દવાઓ નથી થતી એક્સપોર્ટ। હજુ ભારતમાં જે પ્રોડક્શન યુનિટમાંથી સેમ્પલો લીધા છે એ સેમ્પલના કોઈ રિપોર્ટ સામે આવ્યા નથી, પણ હરિયાણાના મિનિસ્ટર અનિલ વિજે આપણને એવું જણાવ્યું છે કે અગર જો કોઈ પણ ભૂલ પકડાય છે આ કંપની દ્વારા કરેલી તો બહુ જ હાર્શ એક્શન એટલે કઠોર કાર્યવાહી કરવામાં આવશે। હવે આ રિપોર્ટ જેવો મારા સુધી પહોંચશે હું તમારા સુધી એક વાત કહું માં પહોંચાડી દઈશ, ત્યાં સુધી ગામ્બિયામાં અત્યારે શું પરિસ્થિતિ છે ને હું તમને જણાવવા માગું છું। ગામ્બિયામાં એક ડોર ટુ ડોર કેમ્પેન ચાલુ થઈ ગયું છે જેમાં ઘણા બધા વોલન્ટિયર્સ ભેગા થયા છે અને આ વોલન્ટિયર્સ ઘરે ઘરે જઈને આ દવાઓ અગર પડી હોય છે તો એ કલેક્ટ કરીને બધી ભેગી કરી રહ્યા છે જેનાથી લોકો એમના બાળકોને આ દવાઓ ના આપે। આપણે તો ફક્ત એટલી જ આશા કરી શકીએ કે ગામ્બિયામાં અત્યારે આ પકડાઈ ગઈ છે વસ્તુ બીજા કોઈ પણ માતા પિતા પોતાના બાળકોને દવા પીવડાવવાના લીધે ના ગુમાવે। આજનો એક વાત કહું નો વિડીયો જોઈને તમને ખબર પડી ગઈ હશે કે ગામ્બિયામાં અત્યારે શું પરિસ્થિતિ છે અને એનું ભારત જોડે કનેક્શન શું છે। આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર, આપણે ફરી મળીશું।